નમસ્કાર વહાલા બાળકો આજની ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ગુજરાતી ધોરણ સાત દ્વિતીય સત્રનો પાઠ નંબર દસ અખબારી નોંધ અખબારી નોંધ એટલે કે પ્રેસ નોટ આપણે સમાચાર પત્રમાં કોઈ સૂચના દેવી હોય સમાચાર સારા ખરાબ કોઈ બી કોઈને અભિનંદન દેવા હોય કે કોઈ બી સમાચાર દેવા હોય તો આપણે તેને માટે એક નોંધ લખવાની હોય છે એટલે કે એક કાગળમાં આપણે લખવાનો હોય છે કે આપણે શું સંદેશો દેવાનો છે અને એ સંદેશોનો પુરાવા સહિત તેને બધા ઝેરોક્ષ મોકલવાની હોય છે તો આપણે જોઈએ સમાચાર નોંધના અલગ અલગ કેટલા પ્રકારો હોય છે કેવા કેવા પ્રકારના સમાચારો આપણે મૂકી શકીએ છે જેમ કે પહેલું છે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર તો આપણે તંત્રી જે બી સમાચાર પત્રના હોય તેને એક વિનંતી પત્ર લખવાનું હોય છે કે તમે મારા સમાચાર તમારા ન્યૂઝપેપરમાં છાપો તો સૌથી પહેલા અહીં તારીખ લખવાની હોય છે જે તારીખો આપણે વિનંતી પત્ર લખેલો હોય છે તે પછી અહીં છે માનનીય તંત્રી પછી અહીં અખબારનું નામ લખવાનું ગુજરાત સૌરાષ્ટ્ર જે બી અખબારનું હોય તે અને તેનું સરનામું લખવાનું પછી આગળ લખવાનું આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ જે તારીખે આપણે છપાવવું હોય એ તારીખનું લખવાનું અને રોજ પ્રકાશિત કરવા કરવી આભારી કરશો જ અને પછી છે સન્માન સહિત આપણે એ બીડાણ જોડવાનું હોય છે જેમ કે અખબારી નોંધ આપણે બીડાણ એની સાથે જો મૃત્યુ નોંધ હોય તો મૃત્યુ વિશેનો પુરાવો મોકલવાનો હોય છે એવી રીતે અલગ અલગ કેટલા બધા પ્રકારના આપણે સમાચાર નોંધ મૂકવાના હોય છે જેમ કે ધાર્મિક સમાચારો હોય છે પછી અવસાન નોંધ હોય છે એ સિવાયના બીજા ઘણા બધા સમાચારો હોય છે જેમ કે અહીં છે અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે તો અહીં કેટલાક નમૂના છે જેમ કે સાહિત્યિકનું આપણે એક પ્રેસ નોટ મૂક્યું હોય તો તેના માટે આપણે લખાય ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્ત પ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેશ અને ડૉક્ટર કુમાળપાર દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ઉસ્માનપરા અમદાવાદ બપોરે બારથી બે તો અહીં સાહિત્યિક એક નોંધ છે કે આપણે વિતરણ કરવાના છે પ્રમાણપત્ર એ પણ એડ્રેસે આપેલો છે ને બાર થી બે સુધીમાં કરવાના છે પછી છે ઈનામ વિતરણ નાના ભામોદરા ગામ પરિવાર મંડળ નવમો ઈનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ ને સાંજે સાડા ચારે તો ઈનામ વિતરણ કરવાનું છે સાંજે સાડા ચારે અને ઈનામ વિતરણ છે તે નવમો છે અને તે બાપુનગર માં કરવાનો છે પછી છે વ્યાખ્યાન તો કોઈનું વ્યાખ્યાન હોય તો ધી થિયો સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણ મૂર્તિ પર વક્તવ્ય વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્ષ મીઠા છ રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે સાડા છ તો આ જે સમારોહ છે સાંજે સાડા છ એ છે જે વ્યાખ્યાન એટલે કે જે બોલવાના છે તે પછી આગળ છે ધાર્મિક સમાચાર કોઈ સુંદરકાંડ હોય તો સુંદરકાંડનું પઠન છે જેમ કે અશ્વિન કુમાર પાઠક કરે છે જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન પાઠક ની વ્યાસપીઠે ચાર જૂનું ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે સાડા ચાર થી છ તો અહીં છે સુંદરકાંડનું નું વાંચન કરવાનું છે એ પણ સાડા ચાર થી છ માં અને સરસપુરમાં પછી છે ભજન કઈ જગ્યાએ ભજન નું આયોજન થયું હોય તો તેના વિશેનું છે શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહ નો ભજન કાર્યક્રમ નટુ મામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં ધી કાંટા અમદાવાદ બપોરે ત્રણ થી છ તો અહીં ભજન રાખવામાં આવેલું છે ત્રણ થી છ નું એ પણ પુનિત પ્રેરણા સત્સંગ મંડળનું પછી છે અવસાન નોંધ ગુજરી ગયું તો આપણે મૃત્યુ અને બેસણું ક્યારે છે તે લખવા માટે તો અહીં છે સ્વ નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે સાડા દસ થી સાડા આઠ થી સાડા દસ ચાર ગંગામૈયા સોસાયટી ખોખરા મહેદાબાદમાં રાખવામાં આવેલું છે તેવી જ રીતે છે સ્વ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું માતાના મંદિર પાસે કાલુપુર સાંજે રાખ્યું હોય તો તે પણ અહીં આવે છે પછી છે સર્વ ધર્મ સભા તો રાષ્ટ્રપિતા ગાંધીજીના નિવારણ દિન નિમિત્તે ધચા ધચાર ગાંધીનગરમાં સાંજના છ કલાકે સર્વ ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું છે પછી બીજા ઘણા બધા સમાચારો હોઈ શકે જેમ કે છે વિવિધ સમાચારમાં છે બપોરે બે વાગે ગુજરાત સ્ત્રી કેળવણી મંદર સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુમતા મુમતપુરા તો ફિલ્ડવર્ક એટલે કે આપણે બધાના ઘરે ઘરે જઈને કંઈક કાર્ય કરવું હોય જેમ કે સ્ત્રી કેળવણીને સૂચનાઓ દેવા માટેનું પછી છે બપોરે સાડા બારે મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ તો આપણે મોંઘવારી વધે છે તો તેની સાથે ધરણા કરવાનું હોય તો તેના માટેની પણ સૂચના આવે છે પછી છે વિશેષ અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને પાંચ ડબલ્યુ અને એક એચ કહે છે તે યાદ રાખવું જરૂરી છે ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે હવે પાંચ ડબલ્યુ અને એક એચ છે તે શું છે તેનું ફૂલ ફોર્મ અહીં છે જેમ કે ડબલ્યુ વોટ એટલે શું વેર એટલે ક્યા વેન એટલે ક્યારે વાય એટલે શા માટે અને હું એટલે કોણે એટલે કે કોની સાથે બનાવ બન્યો પછી છે હાવ એટલે કેવી રીતે તો આપણે આટલી માહિતીઓ યાદ રાખવી જોઈએ છે કે કોની સાથે બનાવ બન્યો ક્યારે બન્યો શા માટે બન્યો ક્યાં બન્યો અને શું કામ બન્યો અને કેવી રીતે બન્યો પછી આગળ છે અખબારી યાદી યાની પ્રેસ નોટ સરકારી કે અર્થ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે તો અહીં જો એક પ્રેસ નોટનો નમૂનો આપવામાં આવેલો છે કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી તો આપણે કોઈ બી પ્રેસ નોટ કે અખબારી નોંધ આપણને આપવી હોય તો આપણે એટલું સમજ્યા પછી આપણને આવડી જાય કે આપણે જો પ્રેસ નોટ આપવી હોય અખબાર વાળાને તો કેવી રીતે પ્રેસ નોટ આપવી આપણે માહિતી જે ન્યૂઝપેપરમાં છપાવી હોય તો કેવી રીતે છપાવી તો બાળકો અહીં છે તે આ પાઠ પૂર્ણ થાય છે આપણે આવતા વિડીયોમાં આ પાઠનો સ્વાધ્યાય શીખીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર